કોલકાતામાં જુનિયર ડોક્ટર સાથે જે દુષ્કર્મ થયું એના પગલે આખા ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ બધા ડોક્ટરોએ છે એ હડતાલ કરી છે, અને હડતાલનું ઘણા બધા લોકોએ સમર્થન કર્યું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેરના પ્રદેશ પ્રમુખ છે વિનોદ પરમાર, આ બાબતે હડતાલને સમર્થન આપ્યું હતું. અને એટલું જ નહીં, એમણે માગ કરી હતી કે જે પણ લોકો આ આરોપી છે એમને ખાસ કરીને ફાંસીની સજા કરવામાં આવે. અને ત્યારે એ આખા મુદ્દે એમણે શું વાત કરી છે સાંભળી આવીએ. આજે કલકત્તામાં જે બનાવ બનેલો છે, અમે વખોડી કાઢીએ છીએ આ બનાવ. હું હોસ્પિટલ કેર કમિટી, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સ્થાનેથી વિનોદ પરમાર, આ જે બનાવ બને છે એને તદ્દન વાહિયાત પગલું કહીએ છીએ. અને આમાં જેટલા બી અપરાધી છે, જેટલા બી નરાધમો આમાં અપરાધી છે, બધાને ફાંસીની સજા પણ ઓછી પડે એવું મારું માનવું છે. આ લોકો માટે સરકાર જે બળકા ફૂંકે છે, બેટી બચાવો બેટી બચાવો, તો આ એક ભારત દેશની બેટી છે. રેસિડેન્શિયલ ડૉક્ટરો જે હડતાળ પર ઉતર્યા છે એને અમે સમર્થન પૂરું પાડ્યું છે. કારણ કે રેસિડેન્શિયલ ડૉક્ટર જે હડતાળ કરે છે આ છોકરી માટે કરે છે કે કોઈ બી લેડીઝ માટે કરે છે. આ જે લેડીઝ જે છોકરી હતી એ એકદમ નાની ઉંમરની કહેવાય, રેસિડેન્શિયલ ડૉક્ટર તરીકે અભ્યાસ કરતી હતી, એ ભારતનું ભવિષ્ય હતી. હવે આવા ભવિષ્યને જે આ રીતે રગદોડી નાખ્યું છે, તો આ નરોત્તમને તો ફાંસીની સજા થવી જ જોઈએ. અને આ રેસિડેન્શિયલ ડૉક્ટર પહેલાં એક ભારતીય નારી છે, ભારતીય સ્ત્રી છે, ભારતીય નાગરિકતા ધરાવતી વ્યક્તિ છે. એટલે ભારતીય તરીકે હું આ જે થઈ રહ્યું છે બનાવ જે બન્યો છે ખૂબ જ દુઃખદ છે, અને એના માટે અમને સંપૂર્ણ લાગણી છે. ભવિષ્યમાં આવું ના બને એના માટે સરકારે પગલાં લેવા જોઈએ, અને આના માટે એકદમ કડકમાં કડક જે બી કાર્યવાહી હોય એ કરવી જોઈએ. એમાં ભારતના નાગરિક તરીકે દરેકે સાથ સહકાર આપવો જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. અને આ લોકો માટે એકદમ જ હું કહું છું કે ફાંસીની સજા કરતાં પણ કોઈ ખરાબ સજા હોય તો એ આ લોકોને આપવી જોઈએ. અને એક વ્યક્તિ આમાં જવાબદાર નથી, જો આમાં જો પૂરેપૂરી તપાસ થશે તો એમાં ઘણા એવા બધા ઘણા નામ ખુલી શકે એમ છે એવું મારું માનવું છે. તો જેટલા પણ મને સાંભળવાવાળા છે એ લોકોને નમ્ર વિનંતી કે કોઈપણ સમાજની કોઈપણ સમાજની સ્ત્રી હોય જેની ઉપર બાળકી અમુક બાળકી ઉપર પણ આવા કેસ રેપ કરવામાં આવે છે, અમુક જે ઉંમરલાયક હોય તો ઠીક એની ઉપર પણ કરવામાં આવે છે, પણ બાળકી ઉપર કરવાવાળા કેવા નરાધમ હોય છે, એ લોકોનો પણ કપરામાં કપરી સજા થવી જોઈએ એવો મારો અનુરોધ છે. આભાર.